હવે જોઈશું વિસ્તારથી સમાચાર. રાજસ્થાનના ઉદયપુર ખાતે ટેલર કનૈયાલાલની કરાયેલી હત્યાને લઈ દેશભરમાં વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે સુરતના ભટાર વિસ્તારમાં પણ વિહિપ અને બજંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આરોપીઓના પુતળાનું દહન કરી વિરોધ કરાયો હતો. ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીની સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા પૈગંબર સાહેબ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીને સમર્થન કરનારા રાજસ્થાન ઉદયપુરના ટેલર કનૈયાલાલની બે યુવાનો રિયાઝ અને ગોસ મોહમ્મદે તેની દુકાનમાં ઘૂસી ગળું કાપી ઘાતકી હત્યા કરી નાખી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડવા પામ્યા છે. તે સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો હતો. ભટાર વિસ્તારમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર આંદોલન સાથે આરોપીઓના પુતળા દહન કરાયા હતા અને આરોપીને તાત્કાલિક સજાની માંગ પણ કરવામાં આવી છે. આજે ઉદયપુરમાં કનૈયાલાલ ટેલર નું જાહેરમાં સરેઆમ જાહેરાત કરીને જિહાદીઓએ મર્ડર કર્યું છે, તેના વિરોધમાં અમે આજે આ કાર્યક્રમ આપ્યો છે. આવા કિસ્સાઓ વારંવાર આ દેશભરમાં બનતા આવ્યા છે અને ખાસ કરીને જ્યાં લઘુમતીને પ્રોત્સાહન આપનારી સરકાર છે તેવા વિસ્તારોમાં આવા કિસ્સાઓ વધુ ને વધુ બનતા આવ્યા છે. એટલે આવા જિહાદીઓને હવે બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની માતૃશક્તિની બહેનો ચેતવણી આપે છે કે હવે જો આવા કોઈ કિસ્સા બનશે તો અમે છોડીશું નહીં, અમે માર્કેટ અમે બહાર આવશું, રસ્તા પર આવશું અને આવા જિહાદીઓનો વિરોધ કરશું. અને અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આવા જિહાદીઓને જે કોઈ પ્રોત્સાહન આપે છે તેના જડ સુધી, મૂળ સુધી પહોંચવું જોઈએ અને તમામ જિહાદીઓને જેલ ભેગા કરવા જોઈએ અને કોર્ટમાં એવો હુકમ થવો જોઈએ કે આને જાહેર જનતાને સોંપી દેવા જોઈએ અને જાહેર જનતા એને સજા કરે એવો નવો કાયદો કેન્દ્ર સરકાર બનાવે એવી અમારી માંગણી છે. ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની કરેલી ઘાતકી હત્યાને દેશભરના તમામ ધર્મ, હિન્દુ, મુસ્લિમ, શીખ સહિતના લોકોએ વખોડી કાઢી આરોપીઓ સામે કડકમાં કડક દાખલારૂપ પગલાં લેવા પણ માંગ કરી છે.